સબ્જેક્ટ છે ગુજરાતી। ગુજરાતી ની અંદર આજે આપણે પાછળના મૂળાક્ષર લખીશું। તો જો આ છે પાછળના મૂળાક્ષર, તો ક પછી શું આવે? ખ। તો લખો મારી સાથે, ક પછી ખ। દડાના ધ પછી શું આવે? તો ધ, ધજાનો ધ। ટપાલીના ટ પછી ઝ, એવી જ રીતે તમારે નોટબુક ની અંદર CW લખીને પાછળના મૂળાક્ષર લખો। તો તમારે એમાં પણ નોટબુક ની અંદર ગ, ગણપતિ નો ગ છે, તો એના પછી શું આવે? તો ગ, ઘડિયાળ નો ગ। છત્રી ના છ પછી ઝ, જલેબી નો ઝ। ઠળિયા ના ઠ પછી ડ, ડબ્બા નો ડ। કમળ ના ક પછી ખ, ખટારા નો ખ। જલેબી ના ઝ પછી ઝ, જબલા નો ઝ। થ થારી ના થ પછી દ, દડા નો દ। દડા ના દ પછી ધ, ધજા નો ધ। જોજો, ધજા ના ધ માં ને ઘડિયાળ ના ઘ માં લીટો, ઘડિયાળ ના ઘ માં મોટો લીટો હોય, દડા ના ધ માં નાનો લીટો હોય। ખ, કટારા નો ખ। તો કટારા ના ખ પછી ગ, ગણપતિ નો ગ। ઘ, ઘડિયાળ ના ઘ પછી ચ, ચકલી નો ચ। ટપાલી ના ટ પછી ઠ, ઠળિયા નો ઠ। જબલા ના ઝ પછી ટ, ટપાલી નો ટ। ચકલી ના ચ પછી છ, છત્રી નો છ। આવી રીતે તમારે બોલતું જવાનું ને લખતું જવાનું। તમને ન આવડે તો તમારે કક્કો બોલવાનો। ક કબૂતર ના ક પછી શું આવે? ખટારા નો ખ। ગણપતિ ના ગ પછી શું આવે? ઘડિયાળ નો ખ। એવી રીતે બોલતા જાઓ અને લખતા જાઓ। તો હવે આપણે એક્ટિવિટી કરીએ। જો અમે એક્ટિવિટી કરી છે, તમારા ઘરે કલર હશે ને, તો તમારે કલર લેવાના કે રેતી લેવાની, એની અંદર તમારે લખવાનું આ શું છે? હણફેણનો હણ, તો એના પછી શું આવશે? તો તલવારનો ત મેડમ। જો મેં તો તલવારનો ત લખ્યો, આ ગ ગણપતિનો ગ છે, તો એના પછી શું આવે? મેડમ મને ખબર છે, ઘ, ઘરનો ઘ। જો ઘ, ઘરનો ઘ લખ્યો। જો આ છે ટ, ટપાલીનો ટ, તો શું આવશે? ઠળિયાનો ઠ મેમ, ઠ, ઠળિયાનો ઠ। તો આવી રીતે તમારે ખૂટતા મૂળાક્ષર CW અને 8W કમ્પ્લીટ કરવાનું। થેન્ક યુ।